ગુજરાત 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે અને તેની પાસે આવેલા અરબ સાગરના વધતા જતા તાપમાનને કારણે હાલના વર્ષોમાં વાવાઝોડાની સંખ્યા, તેની તીવ્રતા અને ભારે વરસાદના બનાવો સતત વધી રહ્યા છે. એવામાં ગુજરાતમાં 40થી વધુ જે નાના મોટા બંદરો આવેલા છે, જેના પર દૈનિક અબજો રૂપિયાના માલની આયાત નિકાસ થાય છે, ત્યાં વધતા જતા વાવાઝોડા ન કેવળ વેપાર પર જોખમ ઊભું કરે છે, પણ દરિયાકાંઠે રહેતા લોકોની આજીવિકા અને તેમના જીવન પર પણ જોખમ ઊભું કરે છે. નમસ્કાર, હું છું કલ્પના શાહ, આપ જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતી. વાવાઝોડા અગાઉના નિયમો અને પેટર્ન્સને કેવી રીતે બદલી રહ્યા છે, આ જાણવાનો પ્રયાસ હવે એટલે થઈ રહ્યો છે કે જેથી આપણે શીખી શકીએ કે તેની સાથે અનુકૂલન કેવી રીતે સાધવું જોઈએ. જળવાયુ તથા વાયુમંડળીય વૈજ્ઞાનિક જેમ્સ કોસિન કહે છે કે એટલાન્ટિકમાં વાવાઝોડાનું અલગ મોસમી ચક્ર હોય છે, તેમાં શિયાળો ખૂબ ઓછો હોય છે અથવા હોતો જ નથી, અને સપ્ટેમ્બર મહિનો ચરમસીમા પર હોય છે. હરિકેન સીઝનની મજબૂત વહેલી શરૂઆત એ જળવાયુ પરિવર્તન સંબંધિત આપણી અપેક્ષા મુજબની જ છે, પણ હરિકેન પોતે જે વાતાવરણમાં હોય છે તે મુજબ પ્રતિક્રિયા આપે છે. આથી સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જેવું વાતાવરણ હોય તેવું જ જો જૂન મહિનામાં હોય તો હરિકેનનું જે વર્તન છે તે ઓગસ્ટ કે સપ્ટેમ્બર જેવું જ હશે. હરિકેન પાસે પોતાનું કોઈ કેલેન્ડર નથી હોતું. અત્યારે આપણે સમુદ્રની અસાધારણ રીતે જે ગરમ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે જળવાયુ પરિવર્તનથી પ્રેરિત છે. જોકે આ સિઝનમાં ખાસ કરીને સક્રિય બનેલા અન્ય પરિબળો પણ છે, જેમ કે અલ નીનોથી લા નીનાનું હાલનું સંક્રમણ. તે તોફાનની પ્રવૃત્તિને વેગ આપે છે. કોસિન કહે છે કે મહાસાગરોની ગરમીની તીવ્રતા તોફાનોને વધુ બળ પૂરું પાડે છે અને તીવ્રતાનો દર વધી રહ્યો હોવાના અનેક પુરાવાઓ પણ છે. આબોહવા પરિવર્તનની સાથે સાથે વાવાઝોડાની તીવ્રતા પણ વધી રહી છે. આ બાબતે કોસિને 2020ના એક અભ્યાસમાં જાણ્યું કે 1979 અને 2017 વચ્ચેના દાયકામાં તોફાનોની તીવ્રતા છે તેના દરમાં લગભગ 6% વધારો થયો હતો. કોઈ તોફાનને મોટા વાવાઝોડા તરીકે વર્ગીકૃત કરવા માટે પ્રતિ કલાક 180 કિલોમીટરનો થ્રેશહોલ્ડ જરૂરી હોય છે. એ થ્રેશહોલ્ડ સુધી તોફાન પહોંચવાની સંભાવના 40 વર્ષ અગાઉની સરખામણીએ હવે 25% વધારે છે. ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના જણાવ્યા અનુસાર એકંદરે 3 કે તેથી વધુ કેટેગરીના ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વિલોબી આ બાબતે કહે છે કે સમુદ્રનું તાપમાન વાવાઝોડાની તીવ્રતા નક્કી કરે છે. બીબીસીના મે 2024ના એક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે વિશ્વના સમુદ્રી તાપમાને પાછલા વર્ષનો રેકોર્ડ રોજ તોડ્યો હતો. વાવાઝોડાની અંદર પવનની ઝડપ વધે છે તેમ તેમ સમુદ્ર અને જમીન પરના તેના માર્ગ પર જે વાવાઝોડાની ગતિ છે તે ધીમી પડે છે. કોસિનને 2018ના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે અમેરિકા નજીકના વાવાઝોડાની ગતિ છે 20મી સદીની શરૂઆતથી લગભગ 17% ધીમી પડી છે. પશ્ચિમી ઉત્તર પેસિફિકમાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો 20% ધીમા પડ્યા છે. આબોહવા પરિવર્તન વિશ્વને અસમાન રીતે ગરમ કરી રહ્યું છે, તે ચક્રવાત ધીમા પડવાનું કારણ હોવાનું મનાય છે. જોકે વાવાઝોડા ત્રાટકે છે એવા વિસ્તારોના સમુદાયોનું જીવન બચાવવામાં ટેકનોલોજી મદદ કરી શકે છે. લાંબા ગાળાના ફેરફારો પણ જીવન અને સંપત્તિના નુકસાનને મર્યાદિત કરી શકે છે. વાવાઝોડા પસાર થવાના માર્ગમાં રહેતા લોકો તેને અનુકૂળ ઇમારતો તથા બીજા વિકાસકામ કરે તો તેમના ઘર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવામાં મદદ મળી શકે છે. ભરોસાપાત્ર અર્લી વોર્નિંગ સિસ્ટમ જીવન બચાવવામાં ઉપયોગી માહિતી આપી શકે છે. ટાપુઓ અને દરિયાકાંઠાના વિસ્તારોને મજબૂત કરવામાં કુદરતી ઉકેલ પણ મદદરૂપ થઈ શકે છે. તેમાં ઢોળાવને જોડતા વિસ્તારમાં ઘાસના વાવેતરથી લઈને ઓયસ્ટર બેટ્સના પુનઃનિર્માણનો સમાવેશ થઈ શકે છે. કોસિન કહે છે, અનુકૂલન સાધવું બહુ મહત્વનું છે અને તે સૌથી મહત્વનું બની શકે છે, કારણ કે આપણે આબોહવા પરિવર્તનને તાત્કાલિક તો નહીં અટકાવી શકીએ અને બધું પૂર્વવત પણ નથી કરી શકીએ. તેમ વ્યવસ્થા એટલી જડ છે કે આપણે ભૂતકાળમાં પાછા નહીં ફરી શકીએ અને તેથી જ અનુકૂલન તેનો સૌથી મોટો હિસ્સો બનશે.